मल्टीग्रेन लोट ना पालक वाला थेपला बनावा जाई रहे छे। तो हलो आपने एनी तैयारी करिए। आ मेजी ने समारे लिए पालक लीधी छे, चार मरचा, चार लसन की कणी, एने एक नानकडो आदु नो कटको, ए त्रणे ने मैं क्रश कर लीधा छे। आ अर्धी वाटकी मैं छाश लीधी छे खाटी। आ मैं तल लीधा छे। आ छे ने ते बाजरो, चोखा अने मगनी छोतरा, आ त्रणे मैं मिक्स करी अने डरावी राखी थी, ई मैं एक वाटकू लीधो छे। आ त्रणे सरखा भाग मां लई अने डरावी नाखवानो। आ अर्धो वाटको मैं घऊं नो लोट लीधो छे। आ मैं अर्धी वाटकी चना नो लोट लीधो छे। हवे आपणे आमां आ जे मरचा पेस्ट कर राखे छे ने ई नाखशुं, पछी तल नाखशुं, पछी हळदर नाखशुं, हिंग नाखशुं, ધાણા જીરો થોડોક નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, મોણ માટે આપણે તેલ નાખશું, આ પાલક સમારી નાખી છે ને એ આપણે એમાં નાખશું। હવે આ બધે મિક્સ કરી એનું લોટ બાંધી નાખશું। હવે બધે મિક્સ કરશું। એમાં આપણે થોડી થોડી છાશ નાખીએ એનું લોટ બાંધશું। છાશ નાખીએ ને તો એનો ટેસ્ટ સરસ આવે। હવે એનો આપણે રોટલી બનાવી છે ને એવો જ આપણે એનું લોટ બાંધી નાખશું। હવે આપણે એમ તેલ નાખીને લોટને બરાબર કેળવી લેશું। જો આપણો લોટ બનને તૈયાર થઈ ગયો છે, હાલો હવે આપણે એના પરોઠા બનાવીએ। હવે આપણે આનું થેપલા જેવું વણી નાખશું। આને શું જરા જાડા બનાવવાના, થીક બનાવી તો સરસ લાગે। જો વણાઈ ગયું, હાલો આપણે શેકી લઈએ। જો આપણો પરોઠો વણાઈ ગયો છે, હવે એને આપણે શેકી લઈએ। આ આપણે પૌષ્ટિક કર્યો છે ને એટલા માટે આપણે ઘી લગાવશું। જેમ તેલ લગાવો તેલ લગાવી શકે, પણ ઘી લગાવી તો સરસ લાગે। ઘી લગાવીને શેકી નાખશું, એકદમ ધીમા તાપે શેકશું। મલ્ટીગ્રેન લોટના પાલકના થેપલા બનીને તૈયાર છે। હાલો આપણે સર્વ કરી નાખીએ એને દહીં સાથે। દહીંમાં થોડું નિમક અને જીરું નાખી અને એના સાથે સર્વ કરશું। આ થેપલામાં મેં બાજરાનો લોટ, ચોખાનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મગની છોતાવાળી દાળનો બધે ભેગો કરી અને દળાવ્યો હતો એ લીધું છે મેં। અને એમાં લીલા મરચા, આદુ અને ખાટી છાશ અને તલથી લોટ બાંધી અને થેપલા બનાવ્યા છે છોકરાઓને ટિફિન માટે। પાલક પણ એમાં નાખી છે, છોકરાઓ શું પાલક ખાતા ન હોય, પણ આવી રીતે આમ પાલક નાખીને આપણે થેપલા બનાવી દઈએ ને તો છોકરાઓ ખાઈ જાય અને પાલક પણ બહુ સરસ। આ ટિફિન બોક્સ માટે સારી રેસીપી તૈયાર થઈ જઈ છે। હાલો આપણે સર્વ કરીએ।